जय गुरुदेव विद्यार्थी मित्रों, नवयुग ऑनलाइन लर्निंग में आप सबनु फरीवार हार्दिक स्वागत है। स्टैंडर्ड 9 एंड 10 इंग्लिश ग्रामर, इंग्लिश ग्रामर नी अंदर आज आप एक न्यू चैप्टर तरफ जई रहा छे कि जे चैप्टर तमारा माटे सौथी अगत्यनु छे। ए चैप्टरनु नाम छे द कंजक्शन। कंजक्शन मीन्स संयोजक। संयोजक एटले शू? तो कि बे शब्द होय, बे वाक्य होय, બે ક્રિયા હોય એને જોડવાનું કામ કરે। સંયોજકો ઘણા બધા હોય છે અને ધોરણ 10 ની અંદર એક્ઝામ જે છે બોર્ડનું જે પેપર હોય છે એ બોર્ડના પેપરની અંદર આ કંજક્શનના 3 વાક્યો એક્ઝામમાં પૂછાય છે કે જેના માર્ક્સ હોય છે 3 માર્ક્સ। એ 3 માર્ક્સ માટે થઈ અને આ કંજક્શન એક્ઝામમાં પૂછાય છે। એમાં શું કરવાનું હોય છે? તો કે વાક્યને તમારે જોડવાના છે। 3 વાક્ય તમને આપેલા હોય અને ત્રણેય વાક્યની અંદર ઇન બ્રેકેટ એટલે કે કૌંસની અંદર 3 તમને એ કંજક્શન આપેલા હોય, એમાંથી જે યોગ્ય કંજક્શન હોય એના વડે એ વાક્યને તમારે જોડવાનું હોય છે। ઓકે, હવે આપણે કંજક્શન વિશે આગળ શીખીએ। હવે કંજક્શનનું કામ મેં તમને કીધું એમ ટુ કનેક્ટ, જોડવાનું કામ છે ટુ વર્ડ્સ ઓર ટુ સેન્ટેન્સ, બે વાક્ય બે શબ્દને જોડે છે। ઓકે, હવે ઘણા બધા કંજક્શન છે મિત્રો। હવે આપણે 1 બાય 1 એક પછી એક આપણે કંજક્શનનો અભ્યાસ કરીએ અને વધુ એના વિશે જાણીએ। નંબર 1, એન્ડ। એન્ડનું મતલબ થાય અને। હવે એન્ડનું કામ શું? તો કે કોઈ પણ બે કર્તા હોય કર્તાને જોડવાનું કામ કરે, બે કર્મ હોય તો બે કર્મને જોડશે, બે કોઈ પણ પ્રકારની ક્રિયા હોય તો એ ક્રિયાને જોડશે। એનાથી વધારે શું? તો કે કોઈ એક કાર્ય હોય અને બીજું કાર્યનો ઉમેરો થાય એના વડે પણ એન્ડથી વાક્યને જોડવાનું આવે છે। આપણે એના એક્ઝામ્પલ જોઈએ મિત્રો। નંબર 1, જય એન્ડ જયેશ આર પ્લેઈંગ ચેસ, યાને કે જય અને જયેશ, અહીંયા એન્ડ એવું છે, એન્ડ વડે આ બે વાક્યના કર્તાને જોડ્યા છે। અહીંયા એન્ડ છે અને બે વાક્યના કર્તા છે એટલે અહીંયા આપણે શું મૂક્યું છે? આર પ્લેઇંગ ચેસ, યાને કે જય અને જયેશ ચેસ રમી રહ્યા છે। બે કર્તાને જોડવાનું કામ કર્યું કેના વડે? તો કે એન્ડ વડે। ઓકે મિત્રો, સેકન્ડ, આઈ હેવ એ પેન એન્ડ એ પેન્સિલ, અહીંયા પણ એન્ડનું કામ શું થયું? તો કે પેન અને પેન્સિલને જોડવાનું, મારી પાસે પેન અને પેન્સિલ છે એટલે બંને વસ્તુ મારી પાસે છે। ઓકે, નેક્સ્ટ, આઈ હેવ એ મોબાઈલ એન્ડ અ કોમ્પ્યુટર, રાઈટ છે, બંને વસ્તુ મારી પાસે થઈ। હવે બીજું કામ શું થયું? તો કે સી કેન ડાન્સ એન્ડ સિંગ એ સોંગ, અહીંયા પણ એન્ડનું કામ શું થયું? તો કે સી કેન ડાન્સ, તેણી ડાન્સ કરી શકે છે, અને સિંગ એ સોંગ યાને કે ગીત ગાઈ શકે છે। તો અહીંયા અહીંયા ડાન્સ અને સિંગ એ શું છે? તો કે વર્બ છે। એ બે ક્રિયાને જોડવાનું કામ કોને કર્યું? તો કે એન્ડ દ્વારા કામ કરવામાં આવ્યું। આ રીતે આપણે એ વાક્યની અંદર બંને એ વર્બને જોડવાનું કામ એન્ડથી થયું। નેક્સ્ટ જોઈએ મિત્રો, હી કેમ હિયર, તે અહીં આવ્યો, એન્ડ મેટ મી, અને મને મળ્યો। હવે અહીંયા શું થયું? તો કે એક કાર્યમાં બીજા કાર્યનો ઉમેરો થયો। આવા વાક્યો વધારે એક્ઝામ હોય છે, બાકી તો સિમ્પલ સેન્ટેન્સ જે છે એ ધોરણ 7, 8, 9ની અંદર પણ તમે લોકો આગળ ને આગળ શીખતા રહ્યા છો। ઓકે, હું એમ કહું કે સ્ટેન્ડ અપ, ઊભો થા, એન્ડ કમ હિયર, તો એક કાર્યમાં બીજા કાર્યનો ઉમેરો થયો કહેવાય। ધ ટીચર એન્ટર ધ ક્લાસ એન્ડ ચેકડ અવર હોમવર્ક, ટીચર ક્લાસમાં આવ્યા અને અમારું હોમવર્ક ચેક કર્યું, એન્ડથી વાક્યને આપણે જોયું છે। ઓકે, માય મમ્મી વેન્ટ ટુ માર્કેટ, આપેલું વાક્ય થયું, ફર્સ્ટ સેન્ટેન્સ થયું। બીજું વાક્ય તમે લોકોને આપવામાં આવે કે સી બોટ અ બેગ ફોર યુ, સી બોટ
आ बेग फॉर यू आ बे वाक्य छे एने तमारी हेन्ड वडे जोडवानुं छे तो वाक्य कई रीते बनशे मित्रो तो के माय मम्मी वेंट टू मार्केट एंड बोट अ बेग फॉर मी अने मारा माटे बेग लावी एटले के एक कार्यमां बीजा कार्यनो उमेरो थयो कहेवाय आ रीते वाक्यने तमारे जोडवाना होय छे एंड वडे वाक्यने जोडवाना एंडनो उपयोग सौथी वधुमां वधु छे मित्रो એટલે એન્ડ તમારે વધુમાં વધુ સારી રીતે એની પ્રેક્ટિસ કરતી રહેવી. સેકન્ડ, ઓર. ઓરનો મતલબ છે બેમાંથી એક, યાને કે ઓર એટલે અથવા કે. ઓર એટલે શું ભાઈ? અથવા કે. શું કામ? તો કે વિકલ્પ તમને આપેલા હોય બે, એમાંથી એક વિકલ્પની પસંદગી કરવાની. ઓપ્શન છે, ઓકે. વિલ યુ હેવ ટી ઓર કોફી? તમે ચા લેશો કે કોફી લેશો? ઘણા કે સાહેબ બે આવા દો, બે આવા દો, ચાય ચાલે ને કોફી ચાલે. એ સાહેબ અહીંયા દેખો, વિલ યુ હેવ ટી ઓર કોફી? ચા લેશો કે કોફી? અહીંયા તમને બે વિકલ્પ છે, વચ્ચે શું મૂક્યું છે? ઓર. બેમાંથી એકની પસંદગી છે. સેકન્ડ, પાયલ વિલ બાય, પાયલ ખરીદશે એ પેન ઓર બુક? હા, તો પેન ખરીદશે અથવા તો બુક ખરીદશે. તો બેની વચ્ચે આપણે શું મૂક્યું છે? ઓર. ઓરનો ઉપયોગ કર્યો છે અથવા કે. નંબર થ્રી, આર યુ એ ડોક્ટર ઓર ટીચર? તમે ડોક્ટર છો કે ટીચર છો? તો એના માટે થઈને આપણે ઓરનો ઉપયોગ કરવો પડે, કેમ કે અહીંયા એક બાજુ ડોક્ટર છે, એક બાજુ ટીચર છે, વચ્ચે ઓર વડે વાક્યની અંદર તમારે જો જોડવું પડે. તો એના કારણે આપણે ઓરનો ઉપયોગ થયો બેમાંથી એક વિકલ્પ, રાઈટ છે? આર યુ એ ડોક્ટર ઓર ટીચર? એ રીતે આર યુ મેનેજર ઓર સીઓ? આર યુ મેનેજર ઓર સુપરવાઇઝર? એમ, ઓકે. આર યુ રીડિંગ અ બુક ઓર વોચિંગ ટીવી? ચોપડા વાંચો જો કે ટીવી જોયો જો? એના માટે એનો યુઝ થયો છે, ઓકે. યુ કેન વેઇટ હિયર, અહીંયા તમે રાહ જોઈ શકો છો, અથવા ગો હોમ, અથવા ઘરે જઈ શકો છો. એઝ યુ લાઈક, તમને જે મજા આવે એમ કરો. આ તો અહીંયા બેસો શાંતિથી, આ તો ઘરે જાઓ. ક્લાસમાં કોઈ સ્ટુડન્ટ હોય તો પણ કરતા હોય એટલે સાહેબ હું કહીએ, શાંતિથી ભણવું છે કે બહાર જવું છે? હા, બહાર પણ તમે જઈ શકો છો. યુ કેન ગો આઉટ ફ્રોમ ધ ક્લાસ, બરાબર છે? નહીં તો શું કરવાનું કીધું? શાંતિથી બેસો, સીટ સાયલન્ટલી, ઓકે. આ રીતે આપણે એનો યુઝ ઓરનો કરીએ છીએ. નંબર થ્રી ઉપર છે બટ. બટનો મતલબ થાય મિત્રો પરંતુ, પણ. વિરોધાભાસ બતાવવામાં આવે, કેમ કે બટનું કામ જ એ છે પણ કહી દે, પણ કહી દે એટલે સમજી લેવાનું. એના પછીનું જે કાંઈ હોય એ શું બતાવે? વિરોધાભાસ બતાવે, ઓકે. માય નેબર ઇઝ વેરી રિચ, મારા પાડોશી છે એ બહુ પૈસાદાર છે. બટ ડિસઓનેસ્ટ, પણ અપ્રમાણિક છે. એ નકામું થયું, વિરોધાભાસ બતાવવામાં આવ્યો છે. એ રીતે એની અંદર વાક્ય તમારે યુઝ કરવાનું હોય છે, ઓકે. માય ફ્રેન્ડ ઇઝ વેરી ક્લેવર, અહીંયા મેં તમને આ વાક્ય આપ્યું છે. જય ઇઝ ક્લેવર, રાઈટ છે? જય હોશિયાર છે બટ લેઝી, પણ સાવ આળસુ માણસ છે, રાઈટ છે? ઓકે. માય ફ્રેન્ડ ઇઝ વેરી થિન, મારો મિત્ર જે એકદમ પાતળો છે. બટ હેલ્ધી, બટ સ્ટ્રોંગ, રાઈટ છે? આવું પણ હોઈ શકે, વિરોધાભાસ છે, રાઈટ છે? ઓકે. સેકન્ડ, મા મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ, મિસ્ટર શાહ છે એ ઘરડા છે. બટ હેલ્ધી, પણ તંદુરસ્ત છે. બટ એક્ટિવ, પણ એકદમ કાર્યરત છે. એ રીતે બાકી હોય, કેમ કે ઓલ્ડ હોય તો જનરલી આપણે શું કહીએ છીએ? તો કે થાકી ગયા હોય. પણ અહીંયા મિસ્ટર શાહ છે એ હેલ્ધી છે, એકદમ તંદુરસ્ત છે, એકદમ સ્વસ્થ છે, એના માટે એનો યુઝ કર્યો છે. હી વર્કડ હાર્ડ, સખત મહેનત કરી છતાં પણ ફેઇલ્ડ, છતાં શું થયું? ફેઇલ્ડ. એટલે એ શું કહેવાય? વિરોધાભાસ કહેવાય. અહીંયા એને એના માટે એને ખૂબ મહેનત કરી છતાં સફળ ન થયા. હા, હી વર્કડ વેરી હાર્ડ બટ હી કુડ નોટ સક્સીડ. ઘણી વખત એવું બનતું હોય છે, અતિ મહેનત કરવા છતાં પણ માણસ જે છે એ સફળ ન થતો હોય, રાઈટ છે? ઓકે. અહીંયા એના માટે એનો યુઝ કર્યો છે. યુ વર્કડ હાર્ડ બટ ફેઇલ, પણ નિષ્ફળ ગયો છે, રાઈટ. ઇટ ઇઝ રેનિંગ હેવીલી, અતિ વરસાદ ચાલુ છે.
बट वी हेव गो टू स्कूल, छता पण अमारे शू करवू पड्यू, स्कूले जवानू थयू, छता पण वी हेव गो टू स्कूल, अमारे स्कूले जवू पड़शे, छता पण आप्यू छे, बट नो उपयोग अहींया ए रीते पण कर्यो छे अने अहींया विरोधाभास नो यूज थयो छे। नंबर फोर, ओर अदरवाइज। ओर अदरवाइज नो मतलब थाय नहींतर। केवी रीते होय तो कि असर अने परिणाम, एक बाजू असर बतावामां आवे तो बीजी सामे एनुं परिणाम बतावामां आवे, बे माथी एक। ओके, अहीं पूछे जो, वर्क हार्ड, सखत मेहनत करो, ओर यानी के नहींतर, अहीं मतलब एनो शुं लेवानो छे, नहींतर यू विल फेल, नहीं तो तमे नपास थशो। पेली वस्तु आ छे, पेलुं आ काम करवानुं छे, सखत मेहनत करो, साइड छे, नहीं तो एनुं परिणाम शुं आवशे, तो कि यू विल फेल, नहीं तो तमे निष्फळ जशो। सेकंड, रन फास्ट, झड़पथी दौड़ो, अदरवाइज नहींतर यू विल लॉस द रेस, नहीं तो तमे आ रेस छे जे ए हारी जशो, एना माटे कीधुं छे। ओके, राइट। सीट साइलेंटली, अदरवाइज द टीचर विल एंग्री विथ यू, शांतिथी बेसो, नहीं तो टीचर शुं थशे, तमारा ऊपर गरम थशे, अहींया एना माटे जेनो उपयोग कर्यो छे, राइट छे। रन फास्ट, अदरवाइज यू विल, यू कैन नॉट कैच द ट्रेन, नहीं तो तमे ट्रेन पकड़ी सकसो नहीं। आ रीते वाक्यनी अंदर तमारे कंजक्शन नो उपयोग करवानो छे। स्टैंडर्ड 9 अने स्टैंडर्ड 10 बन्ने जे इंग्लिश ग्रामर छे, ए बन्ने इंग्लिश ग्रामरनी अंदर आ चेप्टर तमने आपेलू छे, ए चेप्टरनी अंदरना जेटला कंजक्शन छे बधा ज कंजक्शन तमारे वन बाय वन शांतिथी सारी रीते बधा एना एक्जाम्पल साथे वाँची लेवाना छे। पछी जे एक्सरसाइज आपेली छे ए एक्सरसाइजनी पण तमारे सारी रीते प्रेक्टिस करवानी रहेशे, जेथी करीने आगळने आगळना एक्जाम्पल अने एक्जाम वखते ज्यारे कोई पण वाक्य आपेला होय तो वाक्य तमे सारी रीते करी शको। अस्तु विद्यार्थी मित्रो, जय हिंद, जय भारत।